નમસ્કાર, ઇટ ઇઝ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને તમારી સાથે હું જ ધ્રુવી. સમાચારની શરૂઆતમાં વાત કરી તો જૂનાગઢના માંગરોળ શીપા ગામના લોકો દ્વારા ગામમાં જ જ્યોતિગ્રામ વીજળી નિયમિત શરૂ કરવા હોબાળો કરાયો હતો, જેમાં પીજીવીસીઆર તેમજ મામલતદારને આવેદન પાત્ર પાઠવવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીપા ગામના રહેવાસીઓ દ્વારા વીજળીની વિવિધ સમસ્યાને લઈને ગામમાં હોબાળો કરાયો હતો, તેમજ જ્યોતિગ્રામને લઈને બુદ્ધિજાતિ ફાળવા માંગણી કરી હતી. શેપા ગામમાં જ્યોતિગ્રામ હોવા છતાં પણ ગામમાં ફક્ત 8 કલાક જ વીજ પુરવઠો મળે છે, તેમજ પીજીવીસીએલમાં કોલ કરવામાં આવે તો ફોન બંધ આવે અથવા તો કોઈ ન ઉપાડે તેવી ફરિયાદો પણ કરવામાં આવી છે. હાલમાં કોરોનાની મહામારીમાં લોકો ઘરે જ રહેતા હોવાથી મચ્છરોથી ત્રાસી ગયા છે, જેને લઈને મહિલાઓએ પીજીવીસીએલના મીટરો કાઢી જવાની માંગ કરી હતી. એ છે સર કે અમે માંગરોળ તાલુકાના શેપા ગામથી બોલું છું અને અમને આરેણા જ્યોતિજી જોતી નથી, બરાબર. અમારે બુદ્ધિશાળી લાઇટ જોઈએ છે, કેમ કે છોકરાઓને અત્યારે મોબાઈલમાં ચાર્જિંગ પણ નથી રહેતું, કેમ કે લાઇટનો પ્રોબ્લેમ એટલો છે કે 24 કલાક આપવામાં આવે છે, એને બદલે 8 કલાક પૂરી પણ નથી આપતા, અને પાછું બિલમાં કંઈ પાછું એમ નથી કે ઓછું આવે, બિલ પૂરેપૂરું લઈ લે છે અને લાઇટ આપતા નથી. અમારે બુદ્ધેશ્વરની લાઇટ જોઈએ છે, નગર અમારે મીટર કાઢ નાખે, અમારે મીટર જોતે લાઇટ જ નથી જોતી. તો ત્યાં સુધી અમારો પ્રશ્ન સોલ્વ નહીં થાય ત્યાં સુધી અમે આ જગ્યા ઉપર બેઠા રહીશું, જે બી ઓફિસ માંગરોળ, બરાબર. અમારા રોજ ને રોજ આવા પ્રશ્ન છે, દિવસમાં 8 થી 10 વાર લાઇટ જાય છે, બરાબર. તો શું કરવું, છોકરાઓને મચ્છર કરડે છે અને હોસ્પિટલે લઈ જાય છે તો કે કોરોના છે, બરાબર. તો અમે જ્યાં સુધી આ પ્રશ્નનો ઉકેલ નહીં થાય ત્યારે અમારા ગામના બૈરા અને પુરુષ ત્યાં સુધી અમે ઊભા નહીં થાય. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. વિસાવદરના કાલસારી ગામે એસ્ટ્રોસિટીની ખોટી ફરિયાદ થતા આ બાબતે ગામ લોકો દ્વારા મામલતદારને રજૂઆત કરી આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. વિસાવદરના કાલસારી ગામના રવજી ચકુ દાફડા દ્વારા તેમજ તેજ ગામના ભરતનાથા સરદાર તેમજ મહેશનાથા સરદાર વિરુદ્ધ વિસાવદર પોલીસમાં તારીખ 9/9/2020 રોજ એસ્ટ્રોસિટીની ફરિયાદ કરી હોવાથી તે ફરિયાદને ધ્યાનમાં લઈને વિસાવદર પોલીસ દ્વારા જૂનાગઢ એસી એસટી સેલને જાણ કરતા એસી એસટી સેલના DYSP દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પરંતુ જેમની વિરુદ્ધ ફરિયાદ કરેલ છે તેમને વાડી અને વાડીએ માળઢોર રાખતા હોવાથી આરોપીઓ બંને ભાઈ જેલ હવાલે હોવાથી ભરતના બેનને વાડીએ જવું પડતું હતું, ત્યારે રસ્તામાં આત્રીને છેડતી કરેલ હોવાથી આજ રોજ ભારતી તેમજ ગામના આગેવાનો દ્વારા વિસાવદર મામલતદાર તેમજ પોલીસને રજૂઆત કરીને આવેદન પત્ર પાઠવ્યું છે. મારી ભત્રીજીને આ લોકોએ અવારા થતું હોય તો છેડતીનો કર્યું છે ને વાડીએ જવાના કારણે રસ્તામાં, ને એને હિસાબે અમે આવેદન પત્ર મામલતદારને પોલીસ ખાતામાં આપેલું છે, એના આગળ પગલાં લેવામાં વિનંતી. શેરતી બાબતથી બેન અમારી વાડીએ જતા હતા અને રસ્તામાં એણે પીને ખેલ કરવા માટેના વારંવાર શેરતીના કેસો હોય એવો બની ફરિયાદ એવું લખવા, એણે એટ્રોસિટી કરેલી છે, ખોટી એવી એટ્રોસિટી. ગામની વાડીએ જાય, એના ભાઈઓ દવાખાનામાં છે ને હાજર નહોતા, બેન એકલા જતા, એને હિસાબે એટ્રોસિટીનો દુરુપયોગ કર્યો છે. વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, એનએસ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ. ભારત દેશની શાંતિમાં અખંડિતતા જાળવી રાખવા માટે આર્મીના જવાનો ખૂબ જ મોટો ફાળો છે, જ્યારે ભારત દેશની આન બાન અને શાન આર્મીના જવાનો છે. જ્યારે ડીસા તાલુકાના જૂના ડીસા ગામે આવા જ એક આર્મી જવાન છે, જે વયમર્યાદામાં નિવૃત્ત થતા એમનું સન્માન ગામના હિન્દુ મુસ્લિમ લોકો સાથે મળીને ઉમળકાભેર કર્યું હતું. આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોમાં જૂના ડીસા ગામના સરપંચ બબા દેસાઈ, ડેપ્યુટી સરપંચ ફારૂક દાણી તેમજ સભ્ય અમૃત જગમાલ પુનડિયા, હસમુખ મોદી, પિયુષ પુનડિયા, તાલુકા ડેલિગેટ સહિતના મહેમાનો તેમજ જૂના ડીસા ગામના વીડી ગામના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આર્મીમેન અલ્કેશ માળીનું ફૂલહાર, પુષ્પગુચ્છ સહિતની વિવિધ ભેટો આપી અને ભવ્ય સ્વાગત કરાયું હતું. આપણા જ ગામના સુપુત્ર એવા શ્રી અલ્કેશભાઈ સુમાજી માળી, જે આપણા જ ગામની બાજુમાં એક વીડી ગામ છે, જે આપણા જ ગામનો એક ભાગ છે, ત્યાંના સુપુત્ર 18 વર્ષ સુધી દેશની સેવા કરી અને જ્યારે હજી નિવૃત્ત થઈ
અને પોતાના માદરે વતન પધારી રહ્યા છે ત્યારે આજે જુનાડીસા સાથે સાથે ડીસા અને બનાસકાંઠાની અંદર પર હર્ષ અને લાગણી સાથે ગૌરવ અનુભવી રહ્યા છે. એમને જેને સન્માનવા માટે આજે જુનાડીસા ડીસા તેમજ બનાસકાંઠાવાસીઓ થનકની રહ્યા છે. જે પ્રસંગ આજે જુનાડીસાની અંદર વિશ્વ હિન્દુ પરિષદ ડીસા પ્રખંડ અને જુનાડીસા ખંડ દ્વારા યોજાઈ રહ્યો છે ત્યારે એમનું અમે હૃદયપૂર્વક માદરે વતનમાં ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ. આજે આપણે જે કંઈ અહીંયા બેઠા છીએ, જે કંઈ આપણા અહીંયા તહેવારો ઉજવી રહ્યા છીએ, તે આ દેશના આવા જાબાજ સૈનિકો સરહદના સાચા સાવજોના કારણે જ આપણે સુરક્ષિત છીએ. ત્યારે આપણે ગૌરવ લેવું જોઈએ કે આપણા આવા દેશના જવાનોને જ્યારે પણ રિટાયર્ડ થઈને આવે ત્યારે એમને સન્માન કરવું જોઈએ, એમને કાર્યને બિરદાવવું જોઈએ. ફરીથી આપ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા છો, મારા જુનાડીસા ગામના ગામવાસીઓ, વીડીના ગામવાસીઓ તથાથી અહીંયા જુનાડીસાના તમામ પંચાયતના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ તમામનો હું ખૂબ ખૂબ આવકારું છું. અને ફરીથી આવા જ આ દેશના સપૂતો આપની દેશની સુરક્ષામાં જોડાયેલા રહે તેવી મારી દિલથી શુભકામના સાથે. ભારત માતા, ભારત માતા કી જય, વંદે વંદે. આજે આપણા જુનાડીસા ગામની અંદર આપણા યુવા જે આર્મીની અંદર દેશ માટે સેવાઓ આપી રહેલા અલ્કેશભાઈનું હું હાર્દિક સ્વાગત કરું છું જુનાડીસા ગામ વતી. કારણ કે એ મારા પૂર્વ મિત્ર પણ હતા, એની પણ હું આજે ગામ વચ્ચે કહી શકું છું. કારણ કે અમે બાળપણની અંદર ભેળા પણ રમેલા છીએ અને આજે જે અમને કામ કર્યું છે એનો અમને બહુ ગર્વ છે જુનાડીસા ગામ વતીને. અને અમારા જુનાડીસાના તમામ વડીલો અહીંયા ઉપસ્થિત છે, આગેવાનો, માતાઓ, બહેનો પણ અહીંયા ઉપસ્થિત છે. અલ્પેશભાઈના સ્વાગત માટે ધામધૂમથી અહીંયા વધાર્યા છે, એ બદલ એમનો આધાર માનું છું. અને અલ્પેશભાઈ અમારા જુનાડીસા ગામ માટે ગર્વની લાગણી છે, ગુજરાત માટે અને ઇન્ડિયા માટે મોટો મોટી લાગણી. અને અમે ગર્વથી 56 સાથીએ કહીએ છીએ કે અમારા અલ્કેશભાઈ એક વાઘનું બચ્ચું છે એવું કહી શકીએ છીએ. કેમ કે અમે જુનાડીસાની અંદર આવો પહેલો પ્રસંગ જોઈએ છે જે અમને ગર્વરૂપ છે. અમારી જુનાડીસા ગ્રામ પંચાયત, ગામના વડીલો સાથે હું એમનું હૃદયથી પ્રેમથી સ્વાગત કરું છું. અને આવા દરેક અમને એક પ્રોમિસ આપ્યો છે કે જુનાડીસાની અંદર યુવાનોને હું પ્રોમિસ કરું છું કે દરેક યુવાન આગળ વધે, આર્મીમાં ટ્રેનિંગ લે, એની ટ્રેનિંગ આપવા અલ્પેશભાઈ આપણે તૈયાર છે. એથી હૃદયને એમનો આભાર માનું છું. આપણો બાળકનું ભવિષ્ય પણ આગળ વધશે અને દેશની અંદર આજે શાંતિથી આપણે બેઠા હોઈએ, ખાતા પીતા હોઈએ, એ આર્મીનો પ્રતાપ છે, ઇન્ડિયન આર્મીનો પ્રતાપ છે. જય હિન્દ, જય ભારત. રાજુ સિંહ પુનડિયા, NS ગુજરાત ન્યૂઝ, ડીસા. ગાંગદ્રાના નિરાણી, દુધાપુરા, ચુલી સહિતના અનેક ગામડામાં ગુજરાત બહારથી ડોક્ટરો આવી ડિગ્રી નહીં હોવા છતાં હોસ્પિટલ ખોલીને બેસી જાય છે, ત્યારે આવા ડોક્ટરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા લોકમાંગ ઉઠશે. ડાંગદ્રાના નરાડી, દુધાપુરા, ચુલી સહિતના અનેક ગામડાઓમાં ગુજરાત બહારથી ડોક્ટરો આવી ડિગ્રી નહીં હોવા છતાં હોસ્પિટલ ખોલીને બેસી જાય છે, ત્યારે આવા ડોક્ટરો ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા અનેક લોકો માંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ધાંગધ્રા જિલ્લાના નરાડી ગામે ગેરકાયદેસર ડોક્ટર ડિગ્રી વગરનો હોવાની હકીકત મળી. એ હકીકતને આધારે નરાડી ગામે તપાસ કરતા રવિન્દ્ર નામનો શખ્સ રહેણાંક મકાને ગેરકાયદેસર મેડિકલ પ્રેક્ટિસ ચલાવતો હતો, જેથી ત્યાં રેડ કરતા ગેરકાયદેસર દવાનો જથ્થો મળી આવ્યો હતો. વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે તેમણે મેડિકલને લગતો કોઈ જ અભ્યાસ કર્યો નથી, તેમણે ફક્ત 12 પાસ કરેલું છે અને છેલ્લા 7 વર્ષથી ધાંગધ્રા તાલુકાના નરાડી ગામે ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા હોવાનો ખુલાસો થયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા SOGની ટીમે ધાંગધ્રા તાલુકાના નરાડી ગામેથી આ આરોપી ડોક્ટરને ઝડપી પાડી તેની પાસેથી રૂપિયા 18,480ની કિંમતનો દવાનો જથ્થો ઝડપી પાડી ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. શાહરૂખ સિપાઈ, NS ગુજરાત ન્યૂઝ, ધાંગધ્રા. રાજકોટના જામકંડોળાના ઇન્દિરાનગરમાં રહેતા એક યુવકને સામાન્ય બોલાચાલી માટે પોલીસે બેફામ રીતે માર માર્યો હતો, જેના સંદર્ભે રાજપૂત સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
રાજકોટ જિલ્લાના જામકંડોળાના ઇન્દિરાનગરમાં રહેતા અનિરુદ્ધસિંહ જાડેજાની સામાન્ય બોલાચાલી માટે પોલીસે બેફામ રીતે માર માર્યો હતો, જેના સંદર્ભે રાજપૂત સમાજ દ્વારા જવાબદાર કર્મી વિરુદ્ધ ફરિયાદ સ્વીકારી નથી, જેના સંદર્ભે રાજકોટ જિલ્લાના રાજપૂત દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ઘટના ઉપર આંદોલનના કાર્યક્રમ આગળ ચલાવવા માટે પીડિતના વતન પીપડી મુકામે યુવા સંમેલન મળ્યું હતું, જેમાં દરેક તાલુકાના અને ગ્રામ્ય સ્તરના તમામ પ્રમુખ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓનું સંમેલન મળ્યું હતું. આ પ્રશ્ને સરકારમાં રજૂઆત ઠરાવ કર્યો હતો, જેથી રાજપૂત સમાજ, કરણી સમાજ, યુવા રાજપૂત સમાજ દ્વારા ટેકો જાહેર કરાયો હતો. આ પોલીસ કર્મી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં નહીં આવે તો આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે, જેના સંદર્ભે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. સમાચારના અંતમાં વાત કરીએ તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ઘણા ખેડૂતોના કૂવામાં લાલ પાણી જોવા મળ્યું છે. ત્યારે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું છે કે કૂવાના પિયત પાણી પીવડાવતા પાકોને પણ નુકસાન થવા પામ્યું છે. ધોરાજીના કૈલાસનગર પાછળનો વિસ્તારના સ્થાનિકો ખેડૂતો દ્વારા એવી ફરિયાદ કરાઈ રહી છે કે પોતાના ખેતરોમાં આવેલા કૂવામાં દૂષિત અને લાલ પાણી થઈ ગયા છે, જેથી પોતાના ખેતરોમાં પોતાના પાકોને આ કૂવાના પિયત પાણી પીવડાવતા પાકોને પણ નુકસાન થવા પામ્યું છે. પોતાના ઢોર ઢાંકણને આ પાણી પીવડાવી શકતા નથી અને પોતાના કૂવામાં આ લાલ પાણી, દૂષિત પાણી ક્યાંથી આવ્યું એ પણ એક પ્રશ્ન છે. પણ આ કૂવાના પાણી દૂષિત આવવાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. એક તો ચોમાસું સક્રિય થયું હોય અને વરસાદ મન મૂકીને વરસી રહ્યો હોય તેમાં પણ પાકોને નુકસાન થવાની ઉપાધિ, તો બીજી બાજુ આ કૂવામાં ખરાબ પાણી અને લાલ પાણી થઈ ગયા હોવાથી ખેડૂતો પોતાના ઘરેથી પાણી લઈ જાય છે, જેથી ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ધોરાજીની અંદર આજુબાજુના જે અત્યારે કૂવામાં તર ચોમાસાના હિસાબે અધર આવ્યા છે, એ તરની અંદર તમે ઉપરથી જુઓ તો લાલ પાણી તમને દેખાય છે, કેમિકલયુક્ત પાણી હોય એવું, અને દૂષિત પાણી છે. લોકોને વાડીએ આવે ને પીવું હોય તો પણ ઘરેથી ભરી આવવું પડે છે, ઢોર ઢાખરને પાવું, તો એ પણ એક ચિંતાનો વિષય ઊભો થઈ ગયો છે. અત્યારે આ નવું પાણી ચડતા એના વાવેલા પાકને જો પીવડાવે તો એ પણ બરી જાય છે. ધોરિયામાં તમે જુઓ તો કેમિકલયુક્ત પાણી દેખાય છે, એટલે આ જેતપુરથી જે પ્રિંગ પાણી જે આવે છે કેમિકલયુક્ત પાણી, એ અત્યારે તરમાં ચડ્યું હોય એવું અત્યારે ખેડૂતોનું માનવું છે. ને ખેડૂતોમાં એક ભય ફેલાઈ ગયો છે કે હવે આ પાણી તો ચડી ગયો, પાણી વરસ સારું થયું, પણ અત્યારે કુદરતના કોપને હિસાબે વાવેતર જે હતું એ પણ ફેલ થઈ ગયું, ને હવે પાણી અધર ચડે તો એ પણ કેમિકલયુક્ત પાણી છે, તો હવે આમાં ખેતી કરવી શું? તો સરકારે આના માટેથી તાત્કાલિક પગલાં ભરવા જોઈએ. અહીંના સ્થાનિક ધારાસભ્યએ પણ આના માટેથી વિચારીને ખેડૂતના હિત માટેની લડાઈઓ કરે છે, તો આની પણ એક લડાઈ મજબૂત કરી અને ખેડૂતોને વહારે આવી અને ભાજપ કોંગ્રેસ બેય સાથે રહી અને આ કોઈ પણ રીતે જેતપુરનું કેમિકલયુક્ત પાણી છે એ બંધ કરાવવું જોઈએ અને ખેડૂતોની વહારે આવવું જોઈએ, તો જ સાચા અર્થમાં કામ કર્યું ગણાશે. આ પાણી પીવાલાયક કે પિયત માટે નથી, કોઈ મોલને પાઈ શકતા નથી અમે, અને ઢોર ઢાંકરને પાઈ નથી શકતા, અટાણે બધું ઘરેથી ભરી આવવું પડે પીવાનું પાણી, એટલે આ પાણીનું શું કરવું? અહીંયા પાણી અમારે તરમાં લાલ પાણી આવી ગયું છે અત્યારે કૂવામાં, ઢોરને અમે પાઈ શકતા નથી, ઢોરને અત્યારે પીવા માટે અમે ઘરેથી ભરી આવી છીએ. અત્યારે મગફળી વાવી, એટલે મકાઈ વાવી હતી, મકાઈમાં એક પણ પાયું, મકાઈ બધી ભરી ગઈ. પાછું અત્યારે ધોરિયામાં ચાલુ કર્યું, ધોરિયામાં ત્યાં છારી જામી ગઈ છે, એટલે આ પાણી ઉપયોગ છે નહીં ખા પીવા માટે. આ કોંગ્રેસને ભાજપને અમારી છે ને સૂચના છે કે આની તાત્કાલિક આનો નિર્ણય કરે કંઈક, નકર અમારે કરવું શું હવે? બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત ન્યૂઝ, ધોરાજી. તો હાલના સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.